ફિઝિયોથેરાપી રામબાણ ઇલાજ અપાવે છે દર્દીને કણસતા દર્દીને અપાવે છે આ તમામ પ્રકારના સવાલોના જવાબ આપવા માટે અને ચર્ચા કરવા માટે આજના આ ખાસ દિને આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર અર્થ પટેલ કે જે છે પેડિયાટ્રિક ન્યુરો ડોક્ટર અર્થ આપનું સ્વાગત નિર્માણ બે હાજર સત્તર દિવસ એટલે કે આઠ સપ્ટેમ્બર નો દિવસ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે તરીકે ઉજવાતો હોય છે તો ફિઝિયોથેરાપી શબ્દોનો સૌથી પહેલા અર્થ શું થાય છે ફિઝિયોથેરાપી નો સિમ્પલ मीनिंग એ થાય એવી એક થેરપી સાયન્ટિફિક થેરેપી જે તમને તમારી જીવનમાં મદદરૂપ થાય જેના કારણે સ્વાસ્થ્ય તમારું સારું રહે અને તમે જીવનને આગળ વધારી શકો એટલે જેવા પ્રકારના રોગ હોય છે અમુક એવા રોગ હોય છે કે જે ડૉક્ટર દા પાડી દેતા હોય છે કે હવે આની આગળ કોઈ જ સારવાર શક્ય નથી કોઈ જ ઈલાજ શક્ય નથી અને એવા સંજોગોમાં જ્યારે દર્દી દર્દથી કણસતો હોય છે અને પથારી ભેગો થઈ જતો હોય છે ક્યાંક એક પોતાની આશા ગુમાવી બેસતો હોય છે એવા દર્દીઓ માટે ખાસ કરીને ફિઝિયોથેરાપીની જે ટ્રીટમેન્ટ હોય છે એ એક જીવવાની આશા લઈને આવતું હોય છે તો કેવા પ્રકારના એવા ગંભીર રોગ બીમારી છે કે જેમાં ફિઝિયોથેરાપી રામબાણ ઈલાજ સાબિત થાય છે પ્રશ્ન બહુ યોગ્ય છે પહેલાં તો એક વસ્તુ ક્લિયર કરી દઉં કે કોઈ પણ મેડિકલ સાયન્સ છે કે પેરામેડિકલ સાયન્સ એમાં બે પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે એકને કહેવાય છે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ અને ને કહેવાય છે ક્યુરેટિવ ટ્રીટમેન્ટ હવે ફિઝિયોથેરાપી પર્ટિક્યુલરલી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટનો એક હિસ્સો છે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ એટલે એવું જેમ વર્ષોથી કહેવાય તમે સાંભળ્યું છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કંઈ પણ તકલીફ થાય એના પહેલા સાચવી જવું અને બચીને એનાથી આગળ વધી જવું એ વધારે મહત્વનું છે એટલે ફિઝિયોથેરાપી કોઈ રોગનું નિદાન નથી કરતી પરંતુ ફિઝિયોથેરાપી એ શરીરમાં થતા સ્નાયુ હાડકાં આ બધાના ઇમ્બેલેન્સ તો કહી શકે રોજ બરોજ જેમ કે સીધું બેસવું વાકું વળી જવું વજન વધારે પડતું ઉપાડી લેવું આ બધી તકલીફોના કારણે રોજ પ્રતિરોજ જે તકલીફ શરીરમાં વધતી જાય છે જેમ કે ઉંમર સાથે ઘેડ પણ આવશે ઉંમર સાથે થાક લાગશે અને જે દુખાવા થાય છે આ બધી વસ્તુને ફિઝિયોથેરાપી કરીને અટકાવી શકાય છે રોકી શકાય છે કા તો વધતા અટકાવી શકાય છે જી એને ખાસ કરીને તમે કીધું એ પ્રકારે ઉદાહરણ આપ્યું પ્રકારે કે જે એક ઘડપણ હોય છે આ ઘડપણ હોય છે ત્યારે પ્રકારની બીમારી અનેક પ્રકારના ઘર કરી જતા હોય છે અને હવે તો એક ટ્રેન્ડ ચાલુ છે કે જે જોઈન્ટ છે ની નો હોય છે તો ની પેન માટે ની રિપ્લેસમેન્ટ તો શું દરેક કિસ્સામાં ની રિપ્લેસમેન્ટ જરૂરી છે કે ની રિપ્લેસમેન્ટની સામે આ જે ની ટ્રીટમેન્ટ છે એ ખૂબ જ અસરકારક થતી હોય છે અને દર્દીને ની રિપ્લેસમેન્ટથી દૂર રાખે છે ની રિપ્લેસમેન્ટ એક એવી વસ્તુ છે જે રૂપ બની છે આજના સમયમાં પરંતુ હકીકત એ પણ છે કે ની રિપ્લેસમેન્ટની જરૂર કેમ ઉદ્ભવે છે તમે જાણીને આશ્ચર્ય થશે પણ સમગ્ર ભારતમાં રેશિયો કહેવામાં આવે છે કે ગુજરાતમાં સૌથી વધારે ની રિપ્લેસમેન્ટની જરૂર પડે છે સ્ત્રીઓને ચાલીસ કા તો પચાસ વર્ષની ઉંમર પછી હવે કદી ઇન્ડિયામાં કહીએ તો નીચે ની સ્ટ્રેસ પડે છે એના કારણે પણ નીનો ઘસારો ચાલુ થઈ શકે છે અહીંયા ભારતમાં સ્ત્રીઓને હાઈજીનનું પ્રમાણ થોડું ઓછું થઈ ગયું છે એટલા કોન્શિયસ પહેલા નતા હા હવે તો છે પરંતુ પોતાના માટેની કોઈ થેરેપી નથી પોતે કસરત નથી કરતા ખાવાનું પણ લેતા છે પણ પોષણનું પ્રમાણ ઓછું છે આ બધા કારણોસર ઉંમર સાથે સ્ત્રીના હડકામાં કેલ્શિયમનું પ્રમાણ જલ્દી ઘટે છે કમ્પેર ટુ પુરુષો કરતા એના કારણે અહીંયા નીનું રિપ્લેસમેન્ટની તકલીફ વધી જાય પરંતુ જો યોગ્ય સમય એટલે કે ત્રીસ વર્ષ પછી પ્રોપર કેલ્શિયમ લેવામાં આવે પ્રોપર થેરેપી કરવામાં આવે નિયમિત ચાલવામાં આવે વજન કંટ્રોલ કરવામાં આવે તો પર પડતું દબાણ ઘટાડી શકાય જેના કારણે નીર રિપ્લેસમેન્ટ નો ચાન્સ આપણે ઘટાડી ચોક્કસ શકીએ છે જી ખાસ કરીને ડોક્ટર અર્થ એવા કિસ્સામાં આપણે આજે ફિઝિયોથેરાપી ની ટ્રીટમેન્ટ છે એ અસરકારક અને આશીર્વાદ સમાન સાબિત થતી હોય છે જેમ કે અકસ્માત અકસ્માત થાય છે એટલે કે કોઈક હાડકા ડેમેજ થઈ જતા હોય છે અને કોઈક એવી કાયમી આપણે બીમારી તો ના કહી શકાય પરંતુ કાયમી આપણે એક એવું દર્દ રહી જતું હોય છે જેમ કે બેક પેન થતું હોય છે તો એની સીધી અસર સ્પાઇન પર થતી હોય છે મણકા પર થતી હોય છે ગાદી ખસી જતી હોય છે એવા સંજોગોમાં આ ઓર્થોપેડિક જે સર્જન હોય છે એ સ્પાઇનની સર્જરી કરાવવાનું કહેતા હોય છે અને એવા સંજોગોમાં બીજી બાજુ ડોક્ટર એવું પણ કહેતા હોય છે ખાસ કરીને ફિઝિયોથેરાપિસ્ટ એવું પણ કહેતા હોય છે કે તમે સ્પાઇનની સર્જરી કરાવશો તો પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી તમને ફરીથી આજે દર્દ ઊભું થવાનું છે પરંતુ જો તમે ફિઝિયોથેરાપી કરાવશો તો આ દર્દ નહીં રહે તો ફિઝિયોથેરાપીમાં આ પ્રકારની જે સારવાર થતી હોય છે એ કેવા પ્રકાર થતી હોય છે કે જેથી કરીને દર્દી દર્દથી કણસ તો ઓછો થાય જી જરૂરથી તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે અને સારું છે કે આ માધ્યમથી હું આજે આ વસ્તુ ક્લિયર કરી શકું છું એવું કોઈ ડોક્ટર તમને કદી ના કહી શકે એ ઓર્થોપેડિક હોય કે ફિઝિયોથેરાપિસ્ટ હોય કે આટલું કરવાથી આખી જિંદગી માટે આરામ હશે શક્ય નથી કુદરતનો નિયમ છે જેને જન્મ લીધો છે એને આજને તો કાલે મૃત્યુ તરફ જતવાનું છે ઉંમર વધે એ પ્રમાણે શરીરનું ઘસાર ઘસારણ થાય હાડકાં ઘસાય સ્નાયુ ઘસાય શક્તિ માણસના શરીરમાં ઓછી થાય પણ જ્યાં ફિઝિયોથેરાપી એ વસ્તુ એવી છે કે તમે કાં તો યોગ્ય સમય સ્ટાર્ટ કરો તો સ્વાસ્થ્ય સારું રહે અને લાંબુ જીવી શકો ક્યાં પછી એવી કન્ડિશન જેમ એક્સિડન્ટ થઈ ગયો કોઈ ફ્રેક્ચર થઈ ગયું છે એ બધી વસ્તુમાં ફિઝિયોથેરેપી તમને રિહેબિલિટેટ કરે છે મતલબ છે પુનર્વસન જીવનમાં જેમ પહેલા જીવતા હતા એક્સિડન્ટ પહેલા એ જ રીતે પાછું જીવવા માટે સ્નાયુઓ શરીરનું બંધારણ યોગ્ય કરી આપ્યા છે મજબૂત કરી આપ્યા છે જેના કારણે તમારા હાડકાં તમારા શરીરનું વજન ખમી શકે અને પાછા પહેલાના જેમ વ્યવસ્થિત રીતે તમે ચાલી ફરી શકો પોતાનું જીવન નોર્મલ ગુજારી શકો જ્યાં જે થેરેપી તો જ્યાં જે મેડિકલ બ્રાન્ચની જરૂર છે ચોક્કસ એનો રોલ ત્યાં મહત્વનો છે ખાસ કરીને આપણે જો ઇન્ડિયાની વાત કરીએ તમે અગાઉ જ કીધું કે શા માટે ગુજરાતમાં જે સ્ત્રીઓને ચાલીસ વટાવે ત્યારબાદ એ લોકોને ની રિપ્લેસમેન્ટની જરૂર પડતી હોય છે એના કારણ પણ પણ તમે તમે જણાવ્યું અને એનું જે સારવાર થતી હોય છે એ પરંતુ જો આપણે ઇન્ડિયાની વાત કરીએ ભારતની વાત કરીએ તો ભારતમાં જેટલું ફિઝિયોથેરાપી માટે લોકોની જાગૃતતા છે એના કરતાં અનેક ગણી વધારે આપણને અદર કન્ટ્રીઝમાં જોવા મળતી હોય છે તો આનું રીઝન શું છે કે આપણે ફિઝિયોથેરાપી માટે જઈએ છીએ તો આપણા મગજમાં ક્યાંક કંઈક ગ્રંથિ કા તો ક્યાંક જાગૃતિ અવેરનેસ ઓછી છે જી હવે આનો તો એક રમુજી જવાબ એવો છે કે આપણે ઇન્ડિયન્સ થોડી આદત થઈ ગઈ છે કે આપણે જ વસ્તુ બહાર લોકો લઈ જાય એનો થોડું સાયન્ટિફિકલી ડેવલપ કરે અને બીજા નામથી પાછું ઇન્ડિયામાં આવે પછી જ આપણે સ્વીકારીએ છે એવું છે કે યોગ એક પ્રકારની પુરા જૂના સમયનું એક ફિઝિયોથેરાપી જેવું જ છે એને ફોરેનમાં લઈ ગયા તેને થોડું મોડિફાઈ કર્યું સાયન્ટિફિક વસ્તુ એડ કરી અને પાછું ઇન્ડિયામાં આવ્યું કહી શકાય કે ફિઝિયોથેરેપી એ ઇન્ડિયામાં લોકો હવે પહેલા કરતાં તો વધારે જાગૃત છે પરંતુ ફિઝિયોથેરેપી વસ્તુ કે તમારે રોજ રોજ કરવી પડતી હોય છે અમુક સમય સુધી રિઝલ્ટ ચોક્કસ મળે છે પણ થોડું ધીમી ગતિ મળે છે અને લોકોની ભાગદોડની જિંદગીમાં લોકો પાસે પેશન્સ નથી ધીરજ નથી એટલે જલ્દી કરવાની ઉતાવળમાં મેડિસિન તરફ લોકો વધારે વળતા જાય છે ફિઝોથેરમિક પર્ટિક્યુલર બ્રાન્ચ જેને અર્ગોનોમિક્સ કહેવાય છે કે શરીરમાં કઈ રીતે બેસવું કઈ રીતે ઉભા રહેવું કઈ રીતે વજન ઊંચા કરવા આ બધી વસ્તુનું જો પ્રોપર ગાઈડલાઇન પ્રજા સુધી જાય પ્રજા વસ્તુને જો રોજિંદી જીવનનો પારતી થાય તો ચોક્કસ પ્રમાણે કહી શકું છું કે રોજિંદા થતા દુઃખ દુખાવા થોડા ઓછા થઈ શકે છે જી ચોક્કસ અને ખાસ કરીને જે ફિઝિયોથેરાપિસ્ટ હોય છે મેં જે પ્રકારના અત્યાર સુધીના રિપોર્ટ્સ જોયા છે અને જેટલા પણ મેં અત્યારે સર્વે મેં વાંચ્યા છે આપણે આ જે શોને દરમિયાન ડિસ્કશન કરીએ છીએ એ પહેલાં જ્યારે પણ મેં જેટલા જે સર્વે વાંચ્યા છે એમાં એક તારણ મેં ખાસ જોયો છે કે ફિઝિયોથેરાપી છે એક તો વિકલાંગતા અને લખવો હોય કે પાઇલ્સની બીમારી હોય છે મસાની કોઈ બીમારી હોય છે તો આવી બધી બીમારી અને આવા બધા જે દર્દ હોય છે એમાં ખૂબ જ અસરકારક સાબિત થતું હોય છે તો ખાસ કરીને આપણે સૌથી પહેલા વિકલાંગતાની વાત કરીએ તો એ સંજોગોમાં ફિઝિયોથેરાપી કેવા પ્રકારની ભૂમિકા અદા કરે છે જો ફિઝિયોથેરાપીમાં બે શાખાઓનું આમ તો નિર્માણ થઈ ગયું છે એક એવી શાખા જે રોજિંદી જીવનમાં તકલીફ પડે છે એમાંથી દર્દીઓને કાં તો લોકોને બહાર કાઢવા માટે મદદ કરે છે અને બીજી એવી શાખા જ્યાં ડિસેબિલિટી જે શબ્દનો યુઝ કરીએ છે એમાં લોકોને એટલી મદદ કરી આપે કે એમનું જીવન સંપૂર્ણ સામાન્ય નહીં પરંતુ સામાન્ય જીવું થઈ શકે તેના માટે પણ ફિઝિયોથેરેપી કામ કરે છે જેમ કે હું મારી પોતાની જ વાત કરું પીડિયાટ્રિક કારણે મારા જે પેશન્ટ હું જોતો છું એ મોસ્ટલી જન્મજાત બાળકોને જે ખોડખાપણ થતી હોય છે એવા જ છે અમે ગમે ગમેટલો પ્રયત્ન કરીએ પણ એ બાળકો હું એવું ના કહી શકું કે સો ટકા સામાન્ય થઈ જશે પરંતુ હા નવ્વાણું ટકા સામાન્ય થાય પોતાનું જીવન પોતાની જાતે ઇન્ડિપેન્ડન્ટ થઈને વિતાવે એ પણ અમારો જ એક રોલ છે જી તો ડેફિનેટલી ફિઝિયોથેરપી અલગ અલગ કન્ડિશનમાં બહુ જ હેલ્પફુલ છે લોકો એના માટે જાગૃત થાય ફિઝિયોથેરપી અપનાવે અને સકારાત્મક કરીને ધીરજ સાથે એના પરિણામની રાહ જોવે એ વધારે મહત્વનું છે તો આ વિકલાંગતાની વાત કરી હવે આપણે વાત કરીએ લખવાગ્રસ્ત દર્દીઓની તો એવા સંજોગોમાં કે કે પ્રકારની પદ્ધતિને કે પ્રકારની સારવાર તમે લોકો કરતા હોવ છો જો લખવાગ્રસ્ત જે વ્યક્તિ હોય છે એને લખવાના એક તો પહેલા કારણો જાણવા પડે છે લખકો કેમ થયો છે કયા પ્રકારનો છે કેટલા ટાઈમ પહેલા થયો તો જો લખવો ટૂં સમયમાં થયો હોય એટલે કે એક્યુટ સ્ટેજમાં હોય તો તરત જ ફિઝિયોથેરાપી લેવાને કારણે સ્નાયુ અને જે જ્ઞાન તંતુઓ છે એની સંબંધ સારી રીતે જોડી શકાય છે અને બહુ જ સારા રિઝલ્ટ મળે છે પરંતુ જો ક્રોનિક થઈ ગયો છે એટલે અમુક અમુક સમય કે મહિના નીકળી ચૂક્યા છે તો પણ ફિઝિયોથેરાપી કરવી પડે પણ એ થોડો લાંબો સમયમાં તમને રિઝલ્ટ આપશે પરંતુ રિઝલ્ટ ચોક્કસ આપશે આ રિઝલ્ટ તમને ખાલી એટલું તમને કરી આપશે કે જેના કારણે વ્યક્તિ લખવા પહેલા જે જે એના રોજિંદા કામ કરી શકતો હતો એ પ્રમાણે જ પાછળથી પણ પોતાના જીવનને આગળ ધપાવી શકશે ડૉક્ટર અર્થ સવાલ એ પણ થઈ રહ્યો છે કે હવે જે પ્રકારે આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે ભાગદોડ ભરી છે છે અને ખાસ કરીને પછાડવાની જે હોય સ્પર્ધાત્મક જીવનશૈલી બદલી ગઈ છે અને તમે કીધું એ પ્રમાણે કે આપણે શોર્ટ ટર્મ આપણને કોઈ પણ પ્રક્રિયાનું રિઝલ્ટ જોઈતું હોય છે જેમાં આપણે સર્જરી કરાવવા માટે તરત પ્રેરાઈ જતા હોઈએ છીએ આ તો વાત થઈ મિડિયમ ક્લાસ તો પછી અપર હાઈ રિચ ક્લાસ હોય છે વર્ગ હોય છે તેની વાત થઈ પરંતુ જે લોકો સામાન્ય વર્ગના છે જે લોકો જે જે જન્મજાત તેઓના કોઈ ખોડ રહી ગઈ છે અને જે એવા દર્દીઓ કે જે લોકો ફિઝિયોથેરાપિસ્ટ નથી કરાવી શકતા એ લોકોને જો ઘરે જ પોતાના નવજાત શિશુની પોતાના બાળકની સંભાળ રાખવી હોય તો ફિઝિયોથેરાપી કેવી રીતે લોકોને તાલીમ આપશે જે પ્રશ્નો ખૂબ જ રિલેવન્ટ છે અને આનો થોડું ડિટેલમાં તમને જવાબ એવું આપું કે બાળકો સાથે થતી ખોડખાપણ જેને મોદી સાહેબ આજકાલ તો દિવ્યાંગનું નામ આપ્યું છે એક ખૂબ જ સરસ મજાની ટ્રીટમેન્ટ હોય છે પરંતુ એક વસ્તુ જે અમને નડતી હોય છે કે બાળકને સાથે થયેલી એક કુદરત દ્વારા થયેલી તકલીફ છે કુદરતી કોઈ પણ રિઝલ્ટ આવતા આવતા ખૂબ જ વાર લાગે છે માટે જે મા બાપ અફોર્ડ ના કરી શકે કાતો દૂર રહેતા હોય કાં તો જાતે ઘરે કરવાની હોય અને અમારા જેવા ફિઝિયોથેરાપિસ્ટ અમુક પ્રકારના બે ત્રણ દિવસ કે અઠવાડિયું ટ્રેનિંગ આપે છે કે તમે ઘરે આટલી આટલી બેઝિક વસ્તુ કરી શકો છો અને એ બેઝિક વસ્તુ કર્યા પછી અમારી સાથે ફોલોઅપ થાય અમે ચેક કરતા રહીએ અને ધીરે ધીરે એનું ઇમ્પ્રુવમેન્ટ જ આવવાનું છે સમય લાગે છે બાળક પહેલા ચાલતા શીખે ઉભું રહેતા શીખે પછી આગળની જીવનની

કે ફિઝિયોથેરપી ફિલ્ડને સરકાર જે મહત્વ આજકાલ આપી રહી છે ખૂબ સારું છે આશા રાખે કે આગળ પણ મહત્ત્વ વધે અને લોકો સુધી આ વસ્તુની જાગૃતતા પહોંચે એ માટેના કાર્યક્રમ યોજે હા એક તકલીફ એ છે કે ખાસી બધી મેડિકલ બ્રાન્ચિસ ઇન્સ્યોરન્સની અંદર કવર થતી હોય છે જ્યારે ફિઝિયોથેરપીમાં અમુક પ્રકારની સારવાર કે અમુક દિવસો સુધી જ કવર થતું હોય જેના કારણે લોકો પૂરેપૂરી ટ્રીટમેન્ટ લઈ શકતા નથી જેના કારણે ઇમ્પ્રુવમેન્ટ પ્રોપર આવે નહીં અને ધીરે ધીરે એમનો આ બ્રાન્ચ પર વિશ્વાસ ઉઠે છે કે પૂરા દિવસની ટ્રીટમેન્ટ થતી નથી ઇમ્પ્રુવમેન્ટ આવતું નથી બેઝિક કારણ તો એ જ હોય છે કે એમને પૈસા પૂરા પડતા નથી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા એના કારણે બ્રાન્ચ ધીરે ધીરે નીચે દબાતી જાય છે આશા રાખીએ કે કદાચ આ ઇન્સ્યોરન્સ કંપનીના સરકાર એવી કોઈ નીતિ લાવે એવી કોઈ પોલિસી લાવે કે પૂરેપૂરી ટ્રીટમેન્ટ સુધીના પૈસા જેમના સુધી પહોંચતા થાય બેઠાડું જીવન લોકો ઓફિસમાં પણ જોબ કરતા હોય એટલે ઓફિસમાં પણ તો પોતાની સીટ પર બેઠા હોય છે ઘરે પણ બેસતા હોય છે એટલે બેઠાડું જીવન થઈ ગયું છે અને આ બેઠાડું જીવન સાથે એક દર્દ માણસને હંમેશા મળી જાય છે તે છે બેકપેન અને જે ગરદનનું પેઇન હોય છે નેક પેઇન જે હોય છે કારણ કે આખી એક સ્પાઇન કરોડ રજ્જુ હોય છે કે જે આ બંને જે આપણા બોડીના એરિયા છે તેને કવર કરતી હોય છે જો સ્પાઇનમાં પ્રોબ્લેમ થાય છે જો બેકમાં પ્રોબ્લેમ થાય છે ગાદી મણકામાં પ્રોબ્લેમ થાય છે તો તેની સીધી અસર તમારા નેક સુધી પહોંચતી હોય છે તો ડોક્ટર એક એવો ઉપાય કે જે પોતાની ઓફિસમાં પણ વ્યક્તિ કરી શકે છે અને પોતાના ઘરમાં પણ જ્યારે પણ બેસતા હોય છે ત્યારે કરી શકે જેથી કરીને એ લોકોને લાંબા સમયનો જે કમરનો દુખાવો હોય છે ગર્દનનો દુખાવો હોય છે તેનાથી તેઓ નિરંબિત રહી શકે જી જો સ્વાસ્થ્ય સભર જીવન જીવવું હોય તો એને નાની બે ત્રણ ટચુકડી લાઈનમાં છે એનું તમને રૂપાંતર કરી આપું સવારે વહેલા ઉઠીને થોડો હળવો બ્રેકફાસ્ટ પ્રોપર વ્યાયામ અને સમયસરની ઊંઘ આ સૌથી મહત્વની વસ્તુ છે તે ઉપરાંત

મેડિકલ એટલે કે મેડિસિન્સ વધારે પાવરફુલ બનશે કે ફિઝિયોથેરાપિસ્ટ ઓબ્વિયસલી ફિઝિયોથેરાપિસ્ટ આપણે જે ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છે એ વધારે આપણને અસર કરાવતી હોય છે અમુક કિસ્સામાં એવું પણ થતું હોય છે કે દર્દી ફિઝિયોથેરાપિસ્ટ કરાવવામાં માંગતો હોય છે પરંતુ એટલો દર્દ એને અનુભવાતો હોય છે કે એને મેડિકલ પર મેડિસિન્સ પણ લેવી પડતી હોય છે તો આવા સંજોગોમાં બેલેન્સ રાખવું અને પેશન્ટ્સ રાખવું એ કેવી રીતે શક્ય બની શકે જે ફિઝિયોથેરાપી જે મેં પહેલા કહ્યું એ પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ છે એટલે કે તમને કોઈપણ પ્રકારની તકલીફ થાય એના પહેલાં જો એ ફિઝિયોથેરેપી તમે કરો સાયન્ટિફિક એવું નથી કે ક્લિનિકમાં જઈને કરો અમુક પ્રકારની ઘરે એક્સરસાઇઝ કરો તો તમને સારુત જીવન મળે છે પરંતુ જ્યારે એવું બની જાય છે કે ભઈ દર્દ અસહ્ય છે સહન નથી થતો ચોક્કસ પ્રકારે મેડિસિન્સ ની હેલ્પ લેવી જ પડે છે કારણ કે ફિઝિયોથેરાપી દુખાવા દરમિયાન ના થઈ શકે દુખાવો ઓછો હોય તો જ પર્ટીક્યુલર અમુક એક્સરસાઈઝ થઈ શકે છે એટલે મેડિસિન્સ નો પણ રોલ છે અને ફિઝિયોથેરાપી નો પણ રોલ છે મેડિસિન્સ તમને દુખાવો ઓછો કરી આપશે પરંતુ તમારા સ્નાયુ અને હાડકા ઓર્ગનોમિકલ જે બંધારણ છે જે ડાયરેક્શન્સ છે એ બધું ફિઝિયોથેરાપી થી તમે કંટ્રોલ કરી શકો છો તો વય પ્રમાણે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ કયા પ્રકારે થતી હોય છે જી વય પ્રમાણે તો એવું જ કે મોસ્ટલી ટ્રીટમેન્ટ બે ક્લાસમાં ડિવાઇડ કરી દે પીડિયાથેરપી જે બાળકો સાથે કરતા ચાલીસ વર્ષની ઉંમર પછી જે રોજિંદા દુખાવાની બધો હોય છે એના માટે એના ઉપરાંત એક્સિડેન્ટલ ફિઝિયોથેરેપી એટલે કે કોઈ પણ પ્રકારના અકસ્માત બાદ પુનર્વસન માટે જે ફિઝિયોથેરેપી થતી હોય છે એ હોય છે ફરક બધામાં માત્ર એટલો જ હોય છે કે દર્દીને શું તકલીફ છે એની કમ્પ્લેન શું છે એના આધારે ફિઝિયોથેરેપી બદલાતી રહેતી હોય છે કદાચ બની શકે કે કે ફ્રેક્ચર થયું હોય તો ફ્રેક્ચર થયાના પેલા પંદર દિવસનું રાખ્યો હોય અને હાથ કડક થઈ ગયો હોય તો એની ટ્રીટમેન્ટ એ પ્રમાણે અલગ હોય જ્યારે કોઈ ઘરડા વ્યક્તિને કમરનો દુખાવો કાં તો ઢીચાણનો દુખાવો હોય તો એના સ્નાયુઓની મજબૂતી માટે સ્ટ્રેન્થનિંગનો પ્રોટોકોલ આખો અલગ હોય છે બરાબર એટલે તમે કીધું આયુ પ્રકારે અલગ અલગ હોય છે પરંતુ જે દર્દ થતું હોય છે દિવ્યાંગ માટે કેમ્પ અલગ અલગ પ્રકારના થતા હોય છે તો આઠ સપ્ટેમ્બર ઓગણીસો છન્નું થી રોજ દર વર્ષે આઠ સપ્ટેમ્બર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે તરીકે ઉજવાતો હોય છે ત્યારે ખાસ કરીને આજના આ દિવસે કેવા પ્રકારના કાર્યક્રમ યોજાતા હોય છે જી વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે એ લોકોમાં ફિઝિયોથેરેપીની સાચી માહિતી પૂરી પાડવા અને જાગૃત આપવા માટેનો જ એક દિવસ છે જેમકે આજ સવારે જ અમે રિવરફ્રન્ટ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અઢીસો થી ઉપર બતાવ્યા અને લોકોને અવેર કર્યા આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના ફ્રી ફિઝિયોથે કેમ્પ કરીને લોકોને ફરીથી માહિતી આપવા માટેનું આયોજન પણ કરવામાં આવેલું છે તો ખાલી આ એક જ તમને લાગે છે કે એક જ દિવસનો કાર્યક્રમ હોવો જોઈએ કે પછી દર ક્વાર્ટરલી કે પછી દર ત્રણ મહિને કે છ મહિને આપણે આવા પ્રકારના કાર્યક્રમ છે કે રેલી છે એ યોજવી જોઈએ એવું છે ને કે જ્યાં સુધી આપણને યાદ કરાવવામાં ના આવે ત્યાં સુધી વસ્તુનું મહત્વ નથી માણસ તહેવાર એટલે ઉજવે છે કે એ દિવસે ખુશીઓ મળે છે પ્રેમનો સંચય થાય છે એ રીતે ફિઝિયોથેરાપી પણ રોજ જ કરવાની હોય રોજ જ જીવવું જરૂરી છે પરંતુ એક પર્ટિક્યુલર દિવસે ભેગા થઈને ઉજવવાથી ચોક્કસ ઉત્સાહ વધે છે અને આખું બીજું વર્ષ જ્યાં સુધી તારીખ ના આવે ત્યાં સુધી એનો મહિમા લાગ્યો રહે છે ટ્રિક ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ છો નાના બાળકોની સારવાર કરો છો ફિઝિયોથેરાપી આપણને મદદરૂપ સાબિત થઈ શકે છે ડોક્ટર જ્યારે અમુક સ્ટેજ પર આવીને દર્દના इलाज માટે ના પાડી દેતા હોય છે અને દર્દીઓ જ્યારે દર્દથી કણસતા હોય છે તેવા સંજોગોમાં ફિઝિયોથેરાપી કેવી રીતે આશીર્વાદ સમાન સાબિત થાય છે આ બધા જ પ્રકારના અલગ અલગ કિસ્સામાં ફિઝેરાપિસ્ટ કેવા પ્રકારની મહત્વની સાબિત થાય છે તે આપણે જણાવ્યું હવે હું તમને અંતિમ સવાલ એ પૂછવા કે આજના આ ખાસ દિવસે તમે વ્યુઅર્સને કયો મેસેજ આપશો અને ખાસ કરીને આખા દિવસની એક એવી ફિઝિયોથેરાપિસ્ટની ટ્રીટમેન્ટ કે તે જ દર્દીઓને અને ખાસ કરીને સામાન્ય પ્રજાને અસરકારક સાબિત થઈ શકે મદદરૂપ થઈ શકે કે જેથી કરીને તેઓ કોઈ પણ પેઇન છે કોઈ પણ દર્દ છે તેને દૂર રાખી શકે જી જરૂરથી મુખ્ય વાત તો એટલું કરીશ કે જે મેં આગળ કહું એ પ્રમાણે જ વહેલા ઉઠવું વહેલા સૂવું અને હેલ્ધી ખોરાક લેવો એ વધારે મહત્વનું છે આના ઉપરાંત જે શરીરની ઉંમર સાથે વધતા વધતા જે દુખાવો છે એમાં મુખ્ય કારણ છે સ્નાયુઓનો તણાવ આ તણાવને દૂર કરવા માટે અલગ અલગ સ્નાયુઓનું સ્ટ્રેચિંગ ખૂબ જ યોગ્ય અને મદદરૂપ તમને થઈ શકશે જે પ્રમાણે તમે આજકાલ જુઓ છો સ્ટ્રેચિંગ કરો અને અમુક પ્રકારનો યોગ્ય વ્યાયામ કરો

થોડી વાર ઊભા થઈ જાઓ તમે તમારી જગ્યા પરથી તમે તમારા સ્નાયુને સ્ટ્રેચ કરો અને સ્ટ્રેચિંગ દરમિયાન એક વસ્તુ રાખજો કે કોઈ પણ સ્નાયુને એટલું દબાણ નથી આપવાનું એટલો ઝટકો નથી આપવાનો કે જેથી કરીને તમે સ્નાયુને રિલેક્સેશન આપવાની જગ્યાએ તમે કંઈક દર્દ આપી બેસશો જે પ્રકારે ડોક્ટર અર્થ પટેલે આજના આ ખાસ દિવસે એટલે કે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિન તરીકે આપણી સાથે ચર્ચામાં જોડાયા અને કેવા પ્રકારનું ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અપનાવાથી કયા પ્રકારનો આપણને સારવાર મળતી હોય છે રાહત મળતી હોય છે તેના વિશે સચોટ માર્ગદર્શન આપ્યું ડોક્ટર અર્થ આપનો ખૂબ ખૂબ આભાર નિર્માણ શ્રીમાં આવવા માટે અને ફિઝિયોથેરાપી ડે ઉપર દર્શક મિત્રોને માહિતગાર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો 2017 8 સપ્ટેમ્બર વલ્થ વર્લ્ડ ફિઝોથેરાપી ડે અને આજના આ દિવસનું એક સૂત્ર આપવામાં આવ્યું છે ફિઝિકલ એક્ટિવિટી ફોર લાઈફ અને ડોક્ટરે પણ આપણને જણાવ્યું કે તમારે થોડી તો ફિઝિકલ એક્ટિવિટી કરવી પડશે તમે યોગ કરો સામાન્ય કસરત કરો કે પછી ઊઠીને તમે તમારા સ્નાયુને સ્ટ્રેચ કરો આ તમે પદ્ધતિ અપનાવશો તો ક્યાંક તમે તમારા બોડીને તણાવ અને આ દર્દથી દૂર રાખી શકશો અને એક હેલ્ધી જીવન જીવી શકશો તો દર્શક મિત્રો આપને પણ નમ્ર વિનંતી છે કે તમે પણ આ ફંડા અપનાવો તમે તમારી જાતને સુખરૂપ અને હેલ્ધી રાખો યુ અ વેરી હેપી વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે અને આજના આ દિવસે આપણે પણ નેમ વ્યક્ત કરીએ પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર નમસ્કાર રજા આપશો